नमस्कार सर्ववाली मित्रों अने विद्यार्थी मित्रों ने जणावता आनंद थाय छे के सरस्वती एज्युकेशन एंड मेडिकल ट्रस्ट संचालित सरस्वती शिशुकुंज बोरसद द्वारा अपनी पोतानी एक आगवी एप्लिकेशन्स आपणे लॉन्च करवा जई रह्या छे। आ एप्लिकेशन्स आपणे गूगल प्ले स्टोर अथवा एप्पल एप स्टोर परथी पण डाउनलोड करी शकशो। उपरांत આજે દરેક વિદ્યાર્થીને પોતાની સાથે એક ચિઠ્ઠી આપવામાં આવશે। આ ચિઠ્ઠીમાં એ વિદ્યાર્થીનો યુઝર નેમ, પાસવર્ડ અને સાથે ક્યુઆર કોડ પણ આપેલો હશે। આ ક્યુઆર કોડ સ્કેન કરીને પણ આપ આ એપ્લિકેશન લોન્ચ ડાઉનલોડ કરી શકશો। દરેક વિદ્યાર્થી માટે યુઝર નેમ અને પાસવર્ડ અલગ રહેશે, એક યુનિક પાસવર્ડ રહેશે। તેથી એક જ પરિવારના જો બે બાળકો સંસ્થામાં આવતા હશે તો બંનેના પાસવર્ડ અને યુઝર નેમ અલગ અલગ હશે, એ આપની જાણ માટે। આ એપ્લિકેશન્સનો ઉપયોગ કરી અને આપણે દરેક વિદ્યાર્થીની વિવિધ બાબતોને ખૂબ સરળતાથી એક્સેસ કરી શકીશું। જેવી રીતે વિદ્યાર્થીની પ્રોફાઇલ, સંપૂર્ણ પ્રોફાઇલ આપણે આનાથી જાણી શકીશું। આ ઉપરાંત વિદ્યાર્થીની ડેઇલી એટેન્ડન્સ, શાળા દ્વારા અવારનવાર મૂકવામાં આવતા સર્ક્યુલર્સ, એની વિગત પણ આપણને એમાંથી મળશે। લંચ મેનુ અને હોલિડેઝની વિગત પણ આ સાથે એમાં મૂકવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થીનો ક્લાસ ટાઈમ ટેબલ અને શાળા દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ એના ટાઈમ ટેબલ્સ પણ આ સાથે મૂકવામાં આવશે। ઉપરાંત લેવાયેલી પરીક્ષાના પરિણામ પણ અવારનવાર એ એપ્લિકેશન્સ પર લોન્ચ કરવામાં આવશે, જે આપણે એની વિગતે માહિતી મેળવી શકીશું। હમણાં જ આપણા સંસ્થા દ્વારા લેવામાં આવેલી સત્રાંત પરીક્ષાનું પરિણામ પણ આ રવિવાર 20 નવેમ્બરના રોજ મૂકવામાં આવશે, જે આપણે જોઈ શકીશું। મને લાગે છે, મને આશા છે કે ટેકનોલોજીના પ્રભાવી ઉપયોગ થકી શાળા પરિવાર સાથેનું આપણું બોન્ડિંગ વધારે મજબૂત થશે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે આપણે ઉત્કૃષ્ટ સુવિધા પૂરી પાડી શકીશું। વિશેષ આપને જણાવવાનું કે આ વિડીયોની સાથે સાથે જ એપ્લિકેશન્સને કઈ રીતે ઉપયોગ કરી શકાય એના ફીચર્સની વિવિધ માહિતી આપતો એક વિડીયો પણ આપને મોકલવામાં આવશે, જેની મદદથી આપણે આ એપ્લિકેશન્સના વધારે ઉપયોગ વિશે માહિતગાર થઈ શકીશું। સૌ પ્રથમ આપણે સ્કૂલ એપ્લિકેશન ડાઉનલોડ ક્યાંથી કરીશું તે જોઈએ। એન્ડ્રોઈડ યુઝર માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન યુઝર માટે એપલ એપ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરી શકશો। અત્યારે આપણે એન્ડ્રોઈડ યુઝર માટે જોઈએ તો તમારા ફોનમાં સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરીશું તથા ત્યાં એપ્લિકેશનનું નામ સર્ચ કરીશું, સરસ્વતી શિશુકુંજ બોરસદ। અત્યારે તમે જોઈ શકશો કે પ્લે સ્ટોર પર અમારી સ્કૂલની બે એપ્લિકેશન તમને જોવા મળશે, પરંતુ આપણે સરસ્વતી શિશુકુંજ બોરસદ કેમ્પસ ઓન ક્લિકવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરીશું। પરમિશનને અલાઉ કરવાનું પૂછશે, દરેક પરમિશનને અલાઉ કરવું અનિવાર્ય છે। ઓકે, હવે તમે જોઈ શકશો કે સૌ પ્રથમ એપ્લિકેશનમાં એન્ટર થવા માટે સાઇન ઇન તરીકે યુઝરનેમ અને પાસવર્ડ માગશે, તો આપ વાલીશ્રીને જણાવવાનું કે આપણા પાલ્યને સ્કૂલ દ્વારા યુઝરનેમ અને પાસવર્ડની ચિઠ્ઠી મોકલેલ છે, તેમાંથી યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીશું। અત્યારે હું ડેમો પર્પઝ માટે કોઈ એક સ્ટુડન્ટનું લોગિન કરું છું। સૌ પ્રથમ જોઈએ તો રાઇટ સાઈડ અપર કોર્નરમાં પ્રોફાઇલના ઇમેજ પર ક્લિક કરીને વાલીશ્રી પોતાના સ્ટુડન્ટની દરેક માહિતી જોઈ શકશે। ત્યારબાદ ડેશબોર્ડ પર એટેન્ડન્સ મોડેલથી વાલીશ્રીને નોટિફિકેશન દ્વારા પોતાના પાલ્યની પ્રેઝન્ટ એબ્સન્ટની વિગત જોવા મળશે તથા સ્કૂલ દ્વારા મોકલેલ કોઈપણ સર્ક્યુલર કે નોટિસ મોડ્યુલમાં જોવા મળશે। અત્યારે ડેમો પર્પઝ માટે એક નોટિસ એડ કરેલી છે કે 10/11/2022 શાળાનો સમય 8 વાગ્યાથી 4 વાગ્યાનો રહેશે। તદુપરાંત અત્યાર સુધી લેવાયેલ તમામ પરીક્ષાનું રિઝલ્ટ વાલીશ્રી રવિવાર તારીખ 20/11/2022 સવારે 7 કલાકથી રિઝલ્ટ મોડ્યુલમાં જોઈ શકશે।
આ સાથે બીજા ઘણા ફીચર્સ જેવા કે ક્લાસ ટાઈમ ટેબલ, અપકમિંગ એક્ઝામ, હોલિડે લિસ્ટ, ઇવેન્ટના ફોટોસ તથા લંચ મેનુ જોઈ શકાશે.